വർണിവേശരമണീയദർശനം മന്ദഹാസരുചിരാനനാംബുജം പൂജിതം സുരനരോത്തമേർമുദാ ധർമ്മനന്ദനമഹം വിചിന്തയേ. ഓം അവതാരിണേ ശ്രീ സ്വാമിനാരായണായ നമോ നമഃ. ശ്രീ സഹജാനന്ദായ നീലകണ്ഠായ ച നമോ നമഃ. ശ്രീ ഗുരുചരണകമലേഭ്യോ നമോ നമഃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂરું ત્રીજું તરંગ 35મું. ભગવાન શ્રીહરિ મેઘપુરમાં દેવ દિવડાનો ઉત્સવ કરે છે વગેરે પ્રસંગો આપણે આ તરંગમાં શ્રવણ કરીશું. દેવ દિવાળી દે નહી હરિજન આયે અપાર ફરતે દેશ દેશ કે કિન ઉતારા બાર તિહા મંડપ કિન મહા છાયા પરમ વિશાલ સિંહાસન તે મધ્ય હે બેઠે ધર્મ કે લાલ દેવ દિવાળી દે નહી હરિજન આયે અપાર. દેવ દિવાળીને દિવસે આજુબાજુના દેશના અપાર હરિભક્તો આવ્યા, તેમના ઉતારા ગામથી બહાર કરાવ્યા, ત્યાં ઘણો વિશાળ મંડપ કરાવ્યો, તેથી છાયા સારી થઈ. મંડપની વચ્ચે સિંહાસન ગોઠવ્યું, તેના ઉપર ધર્મપુત્ર શ્રીહરિ બિરાજમાન થયા. ઘનશ્યામ સ્વરૂપ શ્રીહરિ સોનાના આભૂષણ પહેરવાથી ખૂબ શોભી રહ્યા હતા. અનંત બ્રહ્માંડોની શોભાઓને ધારી રહ્યા હતા, એટલે શોભાનો કોઈ પાર જ ન હતો. સિંહાસનની ચોતરફ સંતોની અપાર સભા થઈ હતી. તે પછી અનંત હરિભક્તો બેઠા અને તેના પછી સ્ત્રીઓ બેઠી હતી. પુરુષોત્તમ નારાયણ જ્યાં જ્યાં બિરાજમાન થાય ત્યાં પૃથ્વીનું સમગ્ર સૌભાગ્ય ખડું થઈ જાય. જ્યાં ભગવાન છે ત્યાં શોભા છે, ત્યાં સમૃદ્ધિ છે, ત્યાં શાંતિ છે, ત્યાં સુખ છે. જ્યાં ભગવાન નથી ત્યાં કહેવાતી શોભા, કહેવાતી સમૃદ્ધિ હશે ને તો પણ ત્યાં લંકા જેવી જ, હાસ્તિનાપુર જેવી જ ઘટનાઓ ઘટશે. દેશ દેશાંતરના ભક્તો મહારાજ માટે અલંકાર આભૂષણ લઈને આવ્યા છે. મહારાજે ધારણ કર્યા એવા સુંદર શોભે છે. એ શોભે શોભે રસિકવર છેલ રે હરિધર્મ કુવર સુખકારી રાજત શિર પર જર કસે પગિયા રાજત શિર પર હે જર કસે પગિયા બંકે કલંગે લટકેલ રે
બંકી કલંગે લટકેલ રે, શોભે શોભે રસી કવર છેલ રે. કૃષ્ણાનંદ સ્વામીનું કીર્તન. ભગવાન એટલા માટે વસ્ત્ર અલંકાર આભૂષણ ધારણ કરે છે. જાકો જેસી ભાવના તેસો હી ફલ દેત. કોઈ ભગવાનનો ભક્ત ભગવાનને અર્થે સુવર્ણના આભૂષણ લાવે, મહારાજની સેવાને પ્રેમથી અંગીકાર કરે છે. તો કોઈ ગરીબ ભગવાનનો ભક્ત હોય, જેતલપુરના જીવન ભગત જેવા હોય, મઠનો રોટલો કરીને લાવે, ભગવાન એને પણ પ્રેમથી અંગીકાર કરે છે. સોનાના આભૂષણ મહત્વના નથી, પણ એ આભૂષણને ધારણ કરનારા પુરુષોત્તમ નારાયણ મહત્વના છે. જગતમાં એમ કહી શકાય અલંકારથી મનુષ્યની શોભા છે, પણ પુરુષોત્તમ નારાયણ માટે એમ કહી શકાય કે પુરુષોત્તમ નારાયણને લીધે અલંકારોની શોભા છે. જેણે પોતાનું સોનું ભગવાનને અર્થે આપ્યું, એનું સોનું શોભી ગયું. આજે યાદ કરું યોગી સ્વામીને. યોગી સ્વામી પાર્ષદ બન્યા, એમના માતા પિતાએ એકના એક દીકરાને રજા આપી. એ બ્રહ્મસત્રનો પ્રસંગ હતો. આપણા ગુરુકુલ પરિવારના બધા જ હરિભક્તોની હાજરી હતી, આપણા મંડળના બધા સંતો પણ હતા. પૂજ્યપાદ ગુરુદેવની ઉપસ્થિતિમાં એ નાનકડો પણ હૃદયસ્પર્શી પ્રસંગ હતો, જેણે જોયો હોય જીવનભર ભૂલી ન શકે. યોગી સ્વામીને તો આપ્યા, પણ યોગી સ્વામી જેવું પુષ્પ જે માતા પિતાને ત્યાં જન્મ્યું હોય, એ માતા પિતાના સંસ્કાર પણ કેટલા મહાન હશે. કહેવાય છે ને, કરોડો રૂપિયાનું રત્ન ખાબોચિયામાં ન પાકે, એ તો મહાન સમુદ્રમાં જ પાકે. એટલે તો પ્રેમાનંદ સ્વામીને જોઈને મહારાજ બોલ્યા, આવા સાધુનો જન્મ જેના ઘરે થયો એના માતા પિતાને પણ ધન્ય છે. તે દિવસે માતાએ ને પિતાએ જે કંઈ મંગળસૂત્ર જેવા અલંકારો ધારણ કર્યા હતા, એ પણ બધું ઉતારી ઠાકોરજીને અર્પણ કરી ગુરુજી સુધી સમાચાર પહોંચાડ્યા. અને વાત તો સાચી છે, લક્ષ્મીનો નાથ એક જ છે, પુરુષોત્તમ નારાયણ. લક્ષ્મી ત્યાં જ સ્થિર થવાની, લક્ષ્મી ત્યાં જ શોભે છે, લક્ષ્મી ત્યાં જ ટકે છે. બાકી તો જેણે જેણે લક્ષ્મીને પકડીને, લક્ષ્મી એટલી ચંચળ છે, કોઈના હાથમાં આવી નથી. હરિભક્તોએ મહારાજને આવી રીતે ચારેય બાજુથી શણગારી દીધા છે. સ્વામી એમ લખે છે, શોભાનો કોઈ પાર નથી, આવી શોભા મહારાજ ધારણ કરે છે. અને આપણા પિયુડા મહારાજ પણ તમે જુઓ, જ્યારે જ્યારે દર્શન કરીએ ને, ત્યાં નિત્ય નિત્ય નવીન અને નવીન. તદેવ રમ્યમ રુચિરમ નવમ નવમ, તદેવ સસ્વન મનસો મહોત્સવ. મહારાજની મૂર્તિને જોતાની સાથે આપણો મન મયુર નાચવા લાગે. એ મહારાજના કામણગારા નેત્રો, એ સયનના વાઘા પહેર્યા હોય, એક કે બે સાદા કપડાં પહેર્યા હોય, કે રજવાડી વસ્ત્રો ધારણ કર્યા હોય, કે સોનાના અલંકારો ધારણ કર્યા હોય, હું એ કહેવા માંગુ છું, જગતની રીત જુદી છે અને જગદીશની રીત જુદી છે. જગતમાં અલંકારથી મનુષ્યની શોભા છે, પણ પુરુષોત્તમ નારાયણને ત્યાં જુદું છે. પુરુષોત્તમ નારાયણને લીધે અલંકારોની શોભા છે. ભગવાન શોભાના ધામ છે, ભગવાન શોભાની ખાણ છે, ભગવાન સુંદરતાની મૂર્તિ છે. કોઈક સંતે ખૂબ સરસ વિધાન કર્યું છે, જેની આંખ રૂપપ્રિય હોય, જેની આંખમાં કામનું કણું પડ્યું હોય, આમ તો મોટા ભાગના માણસોની આંખ એવી જ છે ને, ઉપરથી ઉજળું દેખાય એટલે અંદરનો માલ જોતા જ નથી કોઈ. જેની આંખમાં કામનું કણું પડ્યું હોય, એને રોજ ભગવાનની મૂર્તિને અખંડ નિહાળ્યા કરવી, અખંડ નિહાળ્યા કરવી,
આ મૂર્તિનું આકર્ષણ એવું છે ને, આ મૂર્તિનો પ્રતાપ એવો છે ને, આપણે ચેષ્ટા ગાઈએ છીએ. એ ઓરા આવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા જીવ માહી પ્રોવાલા, જતન કરીને જીવન મારા એ જીવ માહી પ્રોવાલા, જુગલ ચરણ માં કહું મનોહર ચિહ્ન તેના નામવાલા, શુદ્ધ મને કરી સંભારતા એ નાશ પામે કામવાલા, શુદ્ધ મને કરી સંભારતા એ નાશ પામે કામવાલા. આંખમાં કામ ત્યાં સુધી જ છે, આંખમાં રામ નથી આવ્યા. મૂર્તિ જેની આંખમાં બેસી ગઈ ને, આ દુનિયાની કોઈ તાકાત એની આંખને ખેંચી ન શકે. અખંડ જોયા કરીએ, એટલે ગાડીમાં મૂર્તિ રાખો, ઘરમાં મૂર્તિ રાખો, કોમ્પ્યુટર ઉપર મૂર્તિ રાખો, તમારા મોબાઈલની સ્ક્રીનમાં મૂર્તિ રાખો. જોવા જેવા એક મહારાજ છે, જોવા જેવા એક મહારાજને વાલા મુકતો છે. બાકી તો આ જગતને જોવામાં માલ નથી, એટલે તો સુરદાસજી મહારાજ દીવા જેવી બંને આંખ હતી, કાચ જેવી ક્લિયર આંખ હતી. પણ એકવાર એ નંદનંદન યશોદા પ્રિય બાલક શ્રી કૃષ્ણ પ્રભુના દર્શન થાય અને સુરદાસ પોતાની આંખોમાં સળિયા ભરાવી ફોડી નાખે. કનૈયાએ હાથ પકડ્યો, હા હા ભક્ત રાજા શું કરો છો? પ્રભુ આ દુનિયા જોવામાં હવે માલ નથી, જોવા જેવું હતું જોઈ લીધું. સાચી શોભા, સાચી સુંદરતા, સાચું આકર્ષણ, સાચો આનંદ, સાચો આહલાદ એક મહારાજની મૂર્તિમાં છે. અભ્યાસ કરો, બીજું થાય ન થાય ભગવાનની મૂર્તિ જોવાનો અભ્યાસ કરો, દર્શન કરવાનો અભ્યાસ કરો, નિરખવાનો અભ્યાસ કરો. શોભાની ખાણ છે. કૃષ્ણ આનંદ કહે એ નાથ નિરંતર, એ ઉરમા વસો અલબેલ રે, એ ઉરમા વસો અલબેલ રે, શોભે શોભે રસિકવર છેલ રે, હરિધર્મ કુંવર સુખકારી. પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, ચારે બાજુ સંતો ભક્તોની વિશાળ સભા થઈ છે અને દેશ દેશાંતરના ભક્તો ભેગા થયા છે. દેવ દિવાળીનો સુંદર પવિત્ર દિવસ છે. મેઘપુર ગામને નજીક પીપલાણાને માર્ગે સુંદર વિશાળ ભૂમિ છે, ત્યાં ઘણા સોહામણા વૃક્ષોની હારમાળા ઊભી હતી. કેળના બગીચા, ફૂલના બગીચા પણ સુંદર હતા. શેરડીના વાડ પણ ચારે બાજુ હોવાથી તે ભૂમિ ખૂબ જ રળિયામણી અને સુખ સગવડવાળી લાગતી હતી. તે ભૂમિમાં હરિભક્તોને ઉતારા કરાવ્યા, અપરંપાર શોભા બની હતી. પ્રેમરસથી તરબોળ હરિભક્તો શ્રીહરિનું યશો ગાન કરતા હતા, મૂર્તિમાં બધા તલ્લીન રહેતા હતા. તે સહુ ભગવાનની જ વાતો કરતા, વ્યવહાર સંબંધી વાતોને તેઓ કરતા જ નહીં. તેઓએ વ્યસન માત્રને છોડી દીધા હતા, માત્ર શ્રીહરિના દર્શનનો જ લાભ લેતા હતા. ભગવાનની મૂર્તિને ભૂલીને કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને, એ ક્રિયા કલ્યાણને બગાડનારી છે. ભગવાનની મૂર્તિને સંભાળીને બીજી કોઈ પણ ક્રિયા સારી કે નરસી કરો છો, એ ક્રિયા કલ્યાણને સુધારનારી છે. આપણા પૂજ્યપાદ ગુરુજીનું આ નાનકડું સૂત્ર કાયમ માટે જીવનમાં યાદ રાખવા જેવું છે. આપણે શ્યાકોત્સવમાં જઈએ, શ્યાકની પ્રસાદી લઈએ,
કથા વાર્તાનું શ્રવણ કરીએ, પણ પીયુડા મહારાજના દર્શન જ ન કર્યા હોય, પીયુડા મહારાજને યાદ જ ન કર્યા હોય, પીયુડા મહારાજને અંતરમાં ઉતાર્યા જ ન હોય, જે કંઈ ક્રિયા મૂર્તિને ભૂલીને થાય છે ને, એ ક્રિયા આપણને આત્યંતિક કલ્યાણ સુધી નહીં પહોંચાડે. હા, બીજબળ થશે, પણ અક્ષરધામ સુધી જવા માટે એક જ માર્ગ છે. મહારાજ અને મહારાજને મળેલા મોટા મુક્ત એને ભૂલીને કંઈ કરવું નહીં. બસ એટલા માટે મોટા મોટા સંતોએ તો નિર્ધાર કરેલો. કૃપાનંદ સ્વામી એમ કહેતા, કોઈ ગળામાં ઊની ઊની કોષ નાખી દે ને કેટલી પીડા થાય, ગળામાં ઊની ઊની કોષ નાખી દે અને જેટલી વેદના થાય ને એટલી વેદના એક ક્ષણ પણ મૂર્તિ ભૂલાય તો થાય, કેવા સાધુ હશે? એક સેકન્ડ પણ જો મૂર્તિ ભૂલાય ને આટલી વેદના થાય, આટલી વેદના. આવી રીતે મૂર્તિ સિદ્ધ કરેલી. યાદ કરું ધ્યાની સ્વામીને, પૂજ્ય ગુરુજીની સાથે અમે વડતાલ ઓફિસમાં બેઠા હતા. સ્વામી હતા, સત્સંગ ભૂષણ સ્વામી હતા, થોડા સંતો હતા. ગુરુજીને સ્વામી સરસ વાતો કરતા હતા, વાતો સાંભળવા જેવી હતી, અક્ષરધામની વાતો હતી. કલ્પનાતીત દાદા, ન ભૂતો ન ભવિષ્યતિ. સ્વામી ધ્યાની સ્વામી કહેતા હતા, પેલા રંગમહોલના ઘનશ્યામ મહારાજ મારા ઉપર રાજી હતા, મરક મરક હસતા બોલતા મારી પ્રાર્થના સાંભળતા, પણ આ હરિકૃષ્ણ મહારાજે તો હદ કરી નાખી છે. કેમ? દોડીને બહાર નીકળે છે, દોડતા કૂદતા મારી સામે આવે છે. ગુરુજી હસતા જાય, સ્વામીને પૂછતા જાય, વાતો કરતા જાય. સ્વામી એમ કહ્યું, ધ્યાની સ્વામી બોલ્યા, 10 વર્ષ આ મૂર્તિને પકડવાનો અભ્યાસ કર્યો, એવો અભ્યાસ કર્યો, હવે 10 મિનિટ પણ જો મૂર્તિ ભૂલાઈ જાય ને તો બધી પ્રવૃત્તિ બંધ કરી દઉં. મહારાજ મને જે કરાવે એ કરું છું, મહારાજ મને જે બોલાવે તે બોલું છું, મહારાજ મને જ્યાં લઈ જાય ત્યાં જાઉં છું. જોયું સંતોની સ્થિતિ. આ લોયાધામની સ્થાપના થઈ ત્યારે પહેલું જ પ્રવચન પૂજ્યપાદ ગુરુજીનું સાંભળજો, આ જે કંઈ કામ આપણે કર્યું છે ને મહારાજની ઈચ્છાથી થયું છે, આ જે કંઈ થયું છે ને મહારાજની ઈચ્છાથી જ થયું છે. ગુરુજી એટલી સરસ 2-3 વાત મોટા પુરુષને માત્ર ને માત્ર મહારાજ દેખાતા હોય. લોયાની પાસેનું ગામ નાગડકા, આજે ઓટો છે, દર્શન કરવા જજો. એ ઓટાવાળી જગ્યામાં મહારાજ બેઠા છે, સ્વરૂપાનંદ સ્વામી આવ્યા છે. મહારાજે પૂછ્યું, મહાત્મા કેટને આદમી દેખે? અને સ્વરૂપાનંદ સ્વામીએ દંડવત કરી હાથ જોડીને કહ્યું, અરે ગુરુ સાહેબ, આદમી તો એક લીંબડી કે નીચે દેખા, દૂસરા દેખા હી નહીં. આખી સભા ખડખડાટ હસવા લાગી, અને માણસ જ જોયો નથી. સ્થૂળ દ્રષ્ટિ અને સૂક્ષ્મ દ્રષ્ટિ ક્યારેય એક ન થઈ શકે, જગતનો માર્ગ અને કલ્યાણનો માર્ગ ક્યારેય એક ન થઈ શકે. આપણી મૂર્ખામી જ એ છે આપણે દૂધ અને દહીં સાથે રાખવું છે, આપણી ભૂલ જ એ છે આપણે જગતને રાજી કરવું છે અને ભગવાનને રાજી કરવા છે. નો લોસ નો ગેઇન, મોર લોસ મોર ગેઇન. જગતને છોડવાની થોડી તૈયારી, એનું જ નામ વૈરાગ્ય. અને વૈરાગ્ય તૈયાર થયા પછી ભક્તિનો જે આનંદ છે, મીઠાશ છે, જુદી છે. સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, અરે ગુરુ સાહેબ, આદમી તો એક લીંબડી કે નીચે દેખા હે. અને ત્યારે સંતો બધા હસ્યા. અંતર્યામી ભગવાન શ્રીહરિને થયું, ખુલાસો કરવો જરૂરી છે. સ્વામીને કહ્યું, સ્વામી આદમી હિ નહીં દેખા તો સત્સંગ કેસે કરાયા? સ્વામીએ તો કહ્યું, મહારાજ હું તો જ્યાં જાઉં તમારી મૂર્તિ દેખાતી હતી. કેવી રીતે? સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, જેમ તીર હોય, એ તીરની આગળ લીંબુ ખોસ્યું હોય, પછી તીરને નાખનાર કોઈ પણ દિશામાં તીરને ફેરવે, પણ આગળ એક જ દેખાય ને લીંબુ દેખાય, એવી રીતે હું તો જ્યાં મૂર્તિ લઈ જાય ત્યાં જતો. મહારાજ બોલ્યા, સાધુ ધન્ય છે તમને, ધન્ય છે તમને,
જે કરવા જેવું છે, જે પામવા જેવું છે, જે મેળવવા જેવું છે એ કરી લીધું, પામી લીધું અને મેળવી લીધું. પછી મહારાજ બોલ્યા, સાધુઓ તમે વર્તમાન ધરાવો, તમે વર્તમાન પળાવો, ત્યાર પછી જીવોનું કલ્યાણ થાય. પણ આવા મૂર્તિને ધારનારા સાધુ હોય ને એને તો પવનનું લેરખો અડે અને પવનની લેરખી બીજા કોઈ જીવને અડી જાય ને તો એનું પવનની લેરખીથી જ કલ્યાણ થાય, એને વર્તમાનની જરૂર નહીં. વિચારો, આપણા ગુરુજીએ સરસ સભામાં, સંતોની સભામાં વાત કરી, સાધુઓ તમે ભરેલા છો કે ઠાલા છો? ભરેલા એટલે મૂર્તિથી ભરેલા છો કે ઠાલા એટલે મૂર્તિ વિનાના છીએ? આવી રીતે સંતો મૂર્તિને ધારતા, હરિભક્તો મૂર્તિને ધારતા, વ્યવહાર સંબંધી વાતો ન કરતા. શ્રીજી સ્વામીએ મંદિરમાં હરિભક્તોનો વ્યવહાર શનિવારે પ્રવચન કર્યું. આપણા શાસ્ત્રોમાં પ્રસંગ છે આખો. મંદિરમાં થતી ભૂલો આજે બધા મંદિરમાં આવનારા કરે છે, બધા જ. કોક બાકી રહેતા હશે, કોક જ. 108 અપરાધ જો વાંચો તો ખબર પડે. ભગવાનની પાસે આવી વ્યવહાર સંબંધી વાત કરવી એ ઘણી મોટી ભૂલ છે, ઘણો મોટો અપરાધ છે. પણ આજે મંદિરની મારે ક્યાં ઝાઝી વાતો કરવી? અરે દાદા, દુઃખ થાય મંદિરોમાં એકાબીજાની પત્નીઓ ચેન્જ થઈ જાય છે ત્યાં સુધીની, ત્યારે દુઃખ થાય. મંદિરથી કલ્યાણ નથી, શાસ્ત્રોથી કલ્યાણ નથી. કલ્યાણ છે ભગવાન શ્રીહરિ, એની આજ્ઞામાં રહેવાથી, ભગવાન શ્રીહરિની ઉપાસના દ્રઢ કરવાથી. આજ્ઞાને ઉપાસનાની પાંખ કપાણી, પાંખ વગરનું પંખી ક્યાં ઉડવાનું, ક્યાં ઉડવાનું? આજ્ઞાને ઉપાસના દ્રઢ કરાવે એકાંતિક સત્પુરુષ એ નહીં મળે. એ સત્પુરુષની વાતો નહીં સાંભળીએ, નહીં સમજીએ, કેવી રીતે કલ્યાણ થશે? વ્યસન માત્ર છોડી દીધા, એક ભગવાન શ્રીના દર્શનનો જ લાભ લેતા હતા. આપણે પણ મૂર્તિને સાથે રાખીને ક્રિયા કરીએ, જમીએ ભગવાનને સંભાળીને, શાકોત્સવ કરીએ ભગવાનને સંભાળીને, રંગોત્સવ કરીએ ભગવાનને સંભાળીને, અન્નકોટ ઉત્સવ કરીએ ભગવાનને સંભાળીને, આટલો અભ્યાસ કરતા શીખીએ. તે સમયે સૌ ચંદન અને પુષ્પ વગેરે લઈને શ્રીહરિની પૂજા કરવા આવતા. કેટલાક સંતો વાજિંત્ર વગાડતા ત્યારે કેટલાક પગમાં ઘૂઘરા બાંધીને નાચતા. ધ્યાન ધરત હરિ કો કેતા, એસે લાવ અલોકી લેતા. સુંદર મૂર્તિ મનોહર જો, સુંદર મૂર્તિ મનોહર જો, અંતર મે ઉતારત કો, અંતર મે ઉતારત કોવુ. આવું સરસ મજાનું દ્રશ્ય છે. કોઈ ચંદનથી પૂજા કરે છે, પુષ્પમાળા ભગવાન શ્રીના કંઠમાં અર્પણ કરે છે, સંતો વાજિંત્રો વગાડે છે, પગમાં ઘૂઘરા બાંધીને કોઈક નૃત્ય કરે છે. પણ એવા સમયમાં કેટલાક ભક્તો ભગવાનનું ધ્યાન કરતા, આ રીતે સૌ દિવ્ય લાભ લેતા. કોઈ ભક્ત તો સુંદર મનોહર મૂર્તિને હૃદયમાં ઉતારતા. કરવા જેવું જ આ છે. કોઈ પવિત્ર ભગવદ ભક્ત શ્રીહરિના કોઈ એક અંગને ચિત્તમાં ચિંતવીને લખી લેતા, એટલે કે એને હૃદયમાં ઉતારી લેતા. જે હરિભક્તો હતા તે પણ એક એક અંગનું ધ્યાન કરીને બીજાને બતાવતા. કોઈ ભક્ત જેટલા પાળવાના નિયમ હોય તે એક એક ગણીને બતાવતા. જોયું આજ્ઞાને ઉપાસના. ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવી એનું જ નામ ઉપાસના. ભગવાનની મરજી સમજતા શીખવું એનું જ નામ આજ્ઞા. ઉપાસના સિદ્ધ કરવી એટલે મહારાજની મૂર્તિ હાલતા ચાલતા ખાતા પીતા સંભાળવી, એ ઉપાસનાનું સ્વરૂપ છે. ભગવાનની મરજીને ઓળખવી એટલે ભગવાન જેવા એકાંતિક સત્પુરુષ હોય જે વચન કહે, જે આજ્ઞા કરે એમ કરવું, એ ભગવાનની આજ્ઞા સમજવી છે,
એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, પ્રતિમા દ્વારા ભગવાન દર્શન આપે છે અને એકાંતિક સત્પુરુષ દ્વારા ભગવાન બોલે છે. એ સંત બોલે તે ભેળો હું બોલું રે સંત, ન ભૂલે હું એ ન ભૂલું રે સંત, વાત ભેળી કરું વાત રે એમ સંત માં છઉ સાક્ષાત રે. સાધુમાં ભગવાન અખંડ રહ્યા છે, એકાંતિક સત્પુરુષને વિશે ભગવાન અખંડ રહ્યા છે. અષ્ટ પ્રકારની પ્રતિમા અને ભગવાનને એકાંતિક સત્પુરુષમાં ભગવાનનો નિવાસ છે, વચનામૃત કહે છે. આજ્ઞા ને ઉપાસના આ બંને સાથે ચાલવા જોઈએ. આજ્ઞાનો છેદ ઉડાડી ઉપાસનાને તમે સિદ્ધ કરી જ ન શકો. ઉપાસનાના પાયા વિના આજ્ઞા ક્યારેય મજબૂત થઈ જ ન શકે. આજ્ઞાની વાત બહુ અઘરી છે, બહુ અઘરી છે. તલવારની ધાર ઉપર ચાલવું ને, સુરસ્ય ધારા નિશિતા દ્યુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી, તલવારની ધાર ઉપર ચાલવું ને એવું આજ્ઞામાં રહેવું અઘરું છે. આપણે પ્રેમાનંદ સ્વામીની સ્તુતિ, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, આ ગાઈએ છીએ રોજ મંદિરોમાં. ક્યારેક મન પરોવીને ગાજો, કેવી સરસ વાત આવે છે એમાં. હે કૃપાલુ હે ભક્ત પતે, ભક્ત વત્સલ સુનો બાત, દયા સિંધો સ્તવન કરી એ માગુ વસ્તુ સાત. પ્રેમાનંદ સ્વામી સાત માગણી કરી. આ સાત માગણી એ ઉપાસનાનું સ્વરૂપ છે. આ સાત માગણી એટલે વચનામૃત આખાનો સાર છે. અને ત્યાર પછી સ્વામી આગળ લખે છે, શિક્ષાપત્રની વાત કરી. સો પત્રી મે અતે બડે નિયમ એકાદશ જોય, એ તાકે વ્યક્તિ કહત હું સુનિયો સબ ચિત પ્રોય. છેલ્લી કડી સ્વામી લખે છે. સાત માંગણી એ ઉપાસનાનું સ્વરૂપ છે, વચનામૃતનો સાર છે. અગિયાર નિયમ એ આખી શિક્ષાપત્રીનો અર્ક છે અને આજ્ઞાનું સ્વરૂપ છે. એ રહી એકાદશ નિયમ મે કરો શ્રી હરિ પદ પ્રીત, એ પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિસંગ જગ જીત. પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિસંગ જગ જીત. નિસંગ નો ડાઉટ, તમે ધામમાં જશો જ, પણ ક્યારે? અગિયાર નિયમમાં રહી એટલે આજ્ઞા પાળી, પ્રભુપદમાં પ્રીત એટલે ઉપાસના કરશો ત્યારે. આપણે પણ બસ આ રીતે પૂજ્યપાદ ગુરુદેવની ઈચ્છા છે. વારંવાર ગુરુજી કહે છે, આ લોયા ધામ આજ્ઞાને ઉપાસનાને દ્રઢ કરવા માટે સ્થાપ્યું છે. તમે કથા સાંભળો છો, આ કથામાંથી આટલું શીખો, આ કથામાંથી આટલું મેળવો, આપણું જીવન મહારાજને ગમી જાય એટલું કરી દઈએ ને, એટલે આપણો બેડો પાર. કરવા જેવું જ આ છે. હરિભક્તો પાછા એકાબીજા વાતો કરે, મહારાજે કહેલા એક એક નિયમ એકાબીજા ભક્તો સંભળાવે. હરિભક્તો આવીને શ્રીહરિની પૂજા કરતા, આગળ ભેટ મૂકતા, શ્રીહરિના ચરણકમળને પોતાની છાતીએ ચાંપીને બધા તાપથી શાંતિ મેળવતા. ભક્તો બરફીના પેંડાના સાકરના થાળ ભરી ભરીને લાવતા, તેઓ જ્યારે આગળ મૂકે ત્યારે તેને જોઈને દયાળુ શ્રીહરિ હસતા, પછી જેને જેમ ઘટે તેમ યાદ કરીને શ્રીહરિ પ્રસાદ અપાવતા, ક્યારેક કોઈને પ્રસાદ આપવાનું ભૂલતા નહીં. કોઈ ભક્ત ફૂલહાર લઈને પહેરાવવા આવે, તેને રસ્તો ન મળે ત્યારે શ્રીહરિ તેને માટે રસ્તો કરાવીને તેને પોતાની પાસે બોલાવતા. કેટલો અદ્ભુત વિવેક છે ભગવાનનો. ભગવાન શ્રીહરિ ભક્તો ઉપર કેવી રીતે પ્રેમ વરસાવતા એનું વર્ણન કરે છે. જે જે ગામના હરિભક્તો આવીને શ્રીહરિને પગે લાગતા ત્યારે તેમને પોતે તમારું ગામ કયું છે, તમારું નામ શું છે,
તમારી જ્ઞાતિ કઈ છે, એમ બધું પૂછતા. તેર પ્રકારના પ્રશ્ન પૂછતા. આપણે વાંચી લઈએ. તમારું ગામ અહીંથી કેટલું દૂર છે, કઈ દિશામાં આવ્યું છે, તમારા ગામમાં હરિભક્તો કેટલાક છે, ત્યાં કુસંગનું બળ કેવું છે, સત્સંગ ઉપર ભાવ કેટલાને છે, સત્સંગનો અભાવ કેટલાકને છે, ત્યાંના લોકો અમારી બાબતમાં કેવી વાતો કરે છે, અને તમારે ત્યાં સંતો આવે ત્યારે તેમની પાસે કેટલા લોકો સત્સંગ કરવા આવે છે, તમારા ઘરમાં ભગત સત્સંગી કેટલા છે, અને તમારા ઘરમાં કુસંગી કેટલા છે. શ્રીહરિ ના આવા વચન સાંભળીને હરિભક્તો જેવું હોય તેવું કહેતા. ભગવાન શ્રીહરિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, તેમ છતાં મહારાજના ચરિત્રોમાંથી આપણે શીખીએ. શનિવારના દિવસે આપણે સત્સંગી પરિવાર, આદર્શ સત્સંગી પરિવાર વિશે સાંભળ્યું હતું. 21મી સદીનો સૌથી મોટો શાપ ગણો, આ ભૌતિક યુગ જે વધ્યો છે એની સાઈડ ઇફેક્ટ ગણો, એનું રિએક્શન ગણો, એ છે યુદ્ધો બંધ થઈ ગયા, પણ ઘર ઘરની અંદર યુદ્ધો ફાટી નીકળ્યા છે. મેં કથામાં ઘણા સમય પહેલા વાત કરી હતી, તમને યાદ હશે, સતયુગ એવો હતો, આ પૃથ્વી યુદ્ધ વિનાની રહી જ નથી. સતયુગમાં પણ યુદ્ધો હતા, ત્રેતામાં પણ યુદ્ધો હતા, પણ યુદ્ધમાં ફરક છે. સતયુગના યુદ્ધો હતા પાતાળમાં રહેનારા અસુરોના યુદ્ધ, સ્વર્ગમાં રહેનારા દેવો સાથે હતું, ક્યાં પાતાળ અને ક્યાં સ્વર્ગ, બીજા લોકો સાથે યુદ્ધ હતું, એક લોકના માણસો બીજા લોક સાથે. સમય આગળ વધ્યો, યુદ્ધની ભૂમિકા નજીક નજીક થતી ગઈ, ત્રેતાયુગ શરૂ થયો, પૃથ્વી ઉપર જ યુદ્ધ શરૂ થયા, એક બાજુ રામ બીજી બાજુ રાવણ, પૃથ્વીના એક છેડે રહેતો બીજા છેડા ઉપર ના માણસ ઉપર અત્યાચાર કરતો શરૂ થયો. સમય હજી આગળ વધ્યો, બે છેડા ગયા, એક જ કુળમાં એક જ પરંપરાના માણસો સમજી ન શક્યા, આપસમાં લડી મર્યા, એ દ્વાપરનો સમય, કુળનું યુદ્ધ એટલે કૌરવોનું યુદ્ધ. એક જ પરંપરા હતી, થોડું જો વહેંચી સમજીને ચાલ્યા હોત ને તો યુદ્ધ ન થાત, કેટલા માણસો મર્યા. પણ આ કળિયુગનો અભિશાપ, હવે કુળમાં યુદ્ધ ન રહ્યું, કુટુંબની અંદર યુદ્ધ આવી ગયું. દાદા પતિ પત્ની, ભાઈ બહેન, પિતા પુત્ર, મા દીકરો, કેવા યુદ્ધો થયા. પરિવારના ધોવાણને અટકાવવા માટે આપણે જે વાત કરી, ખૂબ સરસ, આજના દરેક સત્સંગી પરિવારોએ આ વાત યાદ રાખવા જેવી છે. એટલા માટે મેં કહ્યું ને, અભિમાન ક્યારેય ન કરવું, અમારા પરિવારમાં પ્રોબ્લેમ છે જ નહીં. સારા સારા સત્સંગી ભક્તોના ઘરે જ્યારે પ્રશ્નો મોટા મોટા સાંભળીએ છીએ ત્યારે કહેવાનું મન થાય, મહારાજની આજ્ઞા, શાસ્ત્રની આજ્ઞા લોપીશું તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન ઊભો થવાનો, થવાનો ને થવાનો. તમારા ઘરમાં કે અમારા ઘરમાં કોઈનું ઘર સલામત નથી. આજે મંદિરોમાં, મોટા મોટા આશ્રમોમાં, સારી સારી કહેવાતી ધાર્મિક સંસ્થાઓમાં ક્યાં પ્રોબ્લેમો નથી. પરિવાર શબ્દ આવે, એક કરતા બે જણાએ જ્યાં રહેવાનું છે, એકથી વધારે માણસો જ્યાં ભેગા થાય છે ત્યાં મર્યાદાની સ્થાપના હોવી જોઈએ. ચાર વસ્તુ આપણે લીધી હતી. ઘણા ભક્તોનો આગ્રહ છે, સ્વામી ફરીવાર એકવાર ઓનલાઈન મૂકજો, પણ ઓનલાઈન નહીં મુકાય, પણ આપણે વચ્ચે ક્યારેક સભામાં લેશું, પ્રેઝન્ટેશન પણ તમને બતાવીશું, પણ આજે ચાલુ સભામાં વાત આવી છે. એટલા માટે હમણાં મેં ઘણું બધું આ શનિવારની સભા હતી એટલે વાંચ્યું હતું. દાદા મોટા ભાગના પ્રશ્નો એકાબીજા વાત નથી કરતા, એકાબીજા સામે સામે વાત નથી કરતા, એકાબીજાની વાત કરે છે. આટલામાંથી જ મોટા ભાગના પ્રશ્નો સર્જાય છે. ભગવાન શ્રીહરિની ઉદારતા જુઓ, અંતર્યામી છે ને, બધું જાણે જ છે ને. તો હરિભક્તોને શું પૂછે, ભગત કયા ગામના, તમારા ગામમાં સત્સંગ કેવો છે, અમારા વિશે લોકો કેવી વાતો કરે છે, કુસંગનું બળ કેવું છે, તમારું ગામ અહીંયાથી કેટલું થાય. બાકી શ્રીજી મહારાજને કોઈ કે મહારાજ હું, મને ખબર જ છે હું અંતર્યામી છું, ખબર નથી તને,
બીજા છાનો મનો મહારાજ આ ફૂલનો હાર લો ને તમારા, અરે મને ખબર જ છે આ ફૂલના હાર મારી દ્રષ્ટિમાં શું, અનકોટ બ્રહ્માંડનો ધણી છું, અંતર્યામી પણ નથી વાપર્યું, ઐશ્વર્ય નથી વાપર્યું. પ્રેમની સાચી પરિભાષા ભગવાન શ્રીહરિના જીવનમાંથી આપણને જોવા મળે છે. ચાર પાયા આપણે કયા હતા, કોઈ પણ ઘર ચાર પિલર ઉપર ઊભું હોય એમ દરેક પરિવાર મંદિર, કોઈ પણ પરિવાર એક કરતા વધારે વ્યક્તિનો સમુદાય, કોઈ પણ સમુદાય એ ચાર પાયા ઉપર ટકે છે. પહેલો પાયો છે મિલન, એકાબીજા વાતો કરીએ, એકાબીજા મળીએ, એકાબીજા સાથે બેસીએ, મિલન. એના કરતા પણ બીજી મહત્વની વસ્તુ મહિમા, એકાબીજાને એપ્રેસિએટ કરતા શીખીએ, એકાબીજાને આપણે પ્રેઇઝ કરીએ, પ્રેઇઝ ઇચ અધર, એપ્રેસિએટ ઇચ અધર, આ મહિમાનું સ્વરૂપ છે. મહિમા ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મિલન. ખાલી મળશું એનાથી મજબૂતાઈ નહીં આવે, પણ મહિમા આવશે, હૃદયથી એકબીજાનો સ્વીકાર થશે. આસિત ભગત એક બહુ સિમ્પલ પ્રશ્ન પૂછો, મહિમા એટલે શું? મારે હમણાં થોડા દિવસ પહેલા એક હરિભક્ત સાથે લંડન વાત ચાલતી હતી, એને મને બે ત્રણ પ્રશ્ન પૂછ્યા, મહિમા એટલે એક્ઝેક્ટ શું, એની અમારે ચર્ચા ચાલતી હતી. આપણે મહિમા ઉપર મોટી શિબિરો કરી છે, પણ ખરેખર મહિમાનું વાસ્તવિક સ્વરૂપ શું છે, કેવું છે સમજવું હોય ને, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. બોલવું સહેલું છે, અતિ સહેલું છે, પણ એ ખરેખર વચનામૃતની પરિભાષામાં જો સમજવું હોય ને, એટલે ક્યારેક એ વિષયો આપણે લેવાના છે કથામાં આવે. મિલન, મહિમા, મદદ અને માફી. તમારા પરિવારમાં, તમારા ઘરમાં, સાધુના મંડળમાં, કોઈ મોટી સભામાં, કોઈ સંસદમાં, કોઈ પરિષદમાં, દરેક જગ્યાએ કુટુંબથી લઈ એક મોટી સંસદ, રાષ્ટ્ર કે દેશ સુધી લાગુ પડતી આ ચાર પિલરની વાત, મિલન, મહિમા, મદદ, જરૂર પડે એકબીજાને આપણે હેલ્પફુલ થઈએ, પૂરક બનીએ, અને એના કરતાં આગળ કોઈકની કંઈક નાની મોટી ભૂલ થાય એને ભૂલતા શીખીએ, એને માફી આપતા શીખીએ. કહેવાય છે ને, જે બીજાને માફ કરે છે ભગવાન એનું જીવન સાફ કરે છે. તમે કોઈકની કોઈક ભૂલને માફ કરો છો એનો હિસાબ ભગવાન કેવી રીતે આપે છે, તમારો એવો જ કોઈક અપરાધ આ જન્મનો, ગયા જન્મનો ભગવાન સામે જ માફ કરી દે છે. પણ અહંકારિયા માણસ હજાર વાર પોતે ભૂલ કરી હોય પણ સામેવાળો એક જ વાર એ ભૂલ કરે, એની એક ભૂલને પકડીને એટલો એને ચિત્રે, એટલો એને વગોવે, એવો એનો ફજેતો કરે, ખેદાન મેદાન કરી નાખે. અંતર્યામી છે બાકી, મહારાજને પૂછવાની જરૂર ખરી? અને કોઈ પૂછવા આવે તો મહારાજ તેનું પત્તું કાપી ના નાખે? બેસ હેઠો બેસ છાનો મનો, હું અંતર્યામી છું, હું જાણું જ છું બધું, તારે કહેવાની જરૂર નથી, તારે આવતા પહેલા ગયા જન્મથી મને ખબર છે. આવું કહી તો એક પ્રેમ આપવાની, કોઈકના હૃદયને જીતવાની આ ટેકનિક છે. બે વ્યક્તિ વચ્ચે ડિસ્ટન્સ વધ્યું હોય એને ઓછું કરવાની આ એક ટેકનિક છે. અબ્દુલ કલામ, એની આ વાત એટલી દુનિયાભરમાં વ્યાપક બની છે, ઇટ ઇઝ ઇઝીયર ટુ ડિફીટ સમવન, ઇટ ઇઝ ઇઝીયર ટુ ડિફીટ સમવન, બટ ઇટ ઇઝ રિયલી હાર્ડ ટુ વિન સમવન. કોઈને હરાવવો એ સહેલી વાત છે, પણ કોઈને દિલથી જીતવો એ અતિ અઘરું કામ છે. આ ભગવાન શ્રીહરિની વાત છે કોઈના હૃદય જીતવા માટેની. ભગવાન શ્રીહરિ ભક્તો પર આવી રીતે પ્રેમ વરસાવતા, આવેલા હરિભક્તોને ઘટે તેવી સંભાવના પોતે રખાવતા, ગમે એટલી પ્રવૃત્તિ હોય તો પણ સંભાવનાને ક્યારે ભૂલી જતા નહીં, નાના નાના ભક્તનું ધ્યાન રાખતા, જેને જેવા રૂપમાં બોલાવવો ઘટે તેને તેવા રૂપમાં શ્રીહરિ બોલાવતા, જેને જ્યાં બેસવું ઘટતું હોય તેને ત્યાં બેસાડતા. શ્રીજી મહારાજના આ બધા સદગુણો આપણને સામાન્ય લાગે, પણ આ આધારાનંદ સ્વામીએ એક વાર નહીં, બે વાર નહીં, અનેક વાર લીધા છે. આપણે ભગવાન શ્રીહરિના સદગુણો વિશે,
થોડું આવતીકાલે સાંભળીશું. શું આપણે કોઈક વ્યક્તિને જેમ બોલાવવા જોઈએ એમ બોલાવીએ છીએ ખરા? શું આપણે કોઈક વ્યક્તિની જેવી રીતે સંભાવના કરવી જોઈએ એવી રીતે કરીએ છીએ ખરા? શ્રીજી મહારાજનો આ વિવેક, શ્રીજી મહારાજની આ વિનમ્રતા કેટલી હૃદય સ્પર્શી હતી એના વિશેના થોડા પ્રસંગો આપણે આવતીકાલે સાંભળીશું. ખૂબ સરસ આ પ્રસંગ છે એટલે આપણે અત્યારે અહીંયા અધૂરો મૂકીએ છીએ. અને હજી કથા ઘણી વિસ્તારથી છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ જ વાત કરી છે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પણ આપણે આ વારંવાર સાંભળ્યું છે ગુરુજી દ્વારા. તો કાલે આજના સમયમાં જરૂરી વાતો, અત્યારના યુગમાં આ બધી આવશ્યક વાતો આપણે આવતીકાલે લેશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય.